શિયાળાનો સમય એટલે ભારતમાં યાયાવર પક્ષીઓનો જમાવડો. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પણ એવો જ માહોલ છે. આપને જ્યાં જુઓ ત્યાં માત્ર યાયાવર પક્ષીઓ જ જોવા મળશે. હાલ ખીજડીયા અભયારણ્ય શિયાળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દેશ વિદેશના પક્ષીઓ વિહરતા જોવા મળી રહ્યા છે, જે પક્ષી પ્રેમીઓ માટે એક અદભુત લાભો છે. ગત 16 ઓક્ટોબરથી ખીજડીયા પક્ષી અભયારણ્યને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને દિવાળી સહિતના સમયગાળા દરમિયાન છેલ્લા એક મહિનામાં 4,500 થી 5,000 જેટલા પ્રવાસીઓએ ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લઈને દેશ વિદેશના પક્ષીઓ નિહાળ્યા છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય ફિલ્ડની વાત કરીએ તો ત્યાં પણ પક્ષીઓ દર્શન કરવા માટે, પ્રવાસીઓ માટે વોટ ટાવર તેમજ પક્ષી દર્શન માટે પ્લેટફોર્મ પણ બનાવવામાં આવેલ છે. ત્યાં અલગ અલગ પક્ષીઓના બોર્ડ પણ લગાવવામાં આવેલ છે, જેને લીધે પક્ષીઓ, જે પક્ષી પ્રેમીઓ છે, એને સારો એવો લાભ લઈ શકે. 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. છેલ્લા એકાદ મહિનામાં, કે જે દિવાળીનો તહેવાર ગયો તેને ધ્યાને લઈને, ખીજડીયા પક્ષી અભયારણ્યમાં પ્રવાસીઓનો ઘસારો સારો એવો પ્રમાણ મળ્યો હતો અને છેલ્લા એકાદ મહિનામાં 4,500 થી 5,000 આસપાસ ટુરિસ્ટોએ ઇન્ટરપ્રિટેશન સેન્ટર તથા અભયારણ્યની મુલાકાત લીધી છે. લાખો કિલોમીટર ખેડી પક્ષીઓ અહીંયા શિયાળો ગાળવા આવે છે, જેમ કે રશિયા છે, યુરોપ છે, અફઘાનિસ્તાન છે, મોંગોલિયા છે, ઈરાક, ઈરાન છે, બધી બાજુથી 300 થી વધારે જાતના પક્ષીઓ અહીંયા જોવા મળે છે. શિયાળો શરૂ થતાં જ પક્ષીઓની સંખ્યા વધતી જાય છે. જેવો વરસાદ પૂરો થાય, પાણી ભરાય, બધા પારા ફૂલ થઈ જાય અને પક્ષીઓની સંખ્યા વધે છે. મોસ્ટલી ડક્સની સંખ્યા અને બીજા અમુક પક્ષીઓ જે બહારના છે એની સંખ્યા વધારે હોય છે આપણા લોકલ કરતાં. અને એક બહુ ખાસ પ્રકારનું પક્ષી છે બ્લેક નેક સ્ટોર્ક, જેની જે વિલુપ્ત થવાના આરે હતું અને ખીજડીયાના તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રયાસોથી એની સંખ્યા વધી ગઈ છે. અને હવે વાત કરીશું લીલી પરિક્રમાની.